તેના સમાચારો અમદાવાદ એરપોર્ટથી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રવાસીઓ દ્વારા મચાવવામાં આવ્યો છે હોબાળો. અમદાવાદ એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઇટ માટે ઓવરબુકિંગ કરાતા કેટલાક મુસાફરો રહી ગયા છે. પ્રવાસીઓએ ગો એરના મેનેજરને ઘેરી હોબાળો મચાવ્યો છે, કારણ કે અહીં ફ્લાઇટને લઈને ઓવરબુકિંગ કરવામાં આવ્યું હતું અને ફ્લાઇટ જ્યારે ટેક ઓફ થઈ ત્યારે કેટલાક પ્રવાસીઓ રહી ગયા, જેના કારણે મુસાફરો દ્વારા જે ગો એર ફ્લાઇટ છે તેના મેનેજરને ઘેરવામાં આવ્યું અને ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો છે. મુંબઈ જતી ગો એરની આ ફ્લાઇટ કે જેના માટે ઓવરબુકિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે કેટલાક પ્રવાસીઓ રહી જતા ગો એરના મેનેજરને તેમને ઘેરી લીધું. જોડાઈએ સંવાદદાતા મીર સોની સાથે. મેં જાણકારી મળી રહી છે કે ઓવરબુકિંગના કારણે કેટલાક પ્રવાસીઓ રહી ગયા અને આખરે પ્રવાસીઓએ મેનેજરને ઘેરી હોબાળો કર્યો છે, શું વિગતો? દીપાલી, 8:45 વાગ્યાની આ જે ફ્લાઇટ હતી અમદાવાદથી મુંબઈ જવાની કોવિડની, પરંતુ ઓવરલોડના કારણે 25 જેટલા મુસાફરો રજડી પડ્યા હતા અને તેમને લઈ જવામાં ન આવ્યા હતા, જેના કારણે જે મુસાફરોએ છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર જ હોબાળો કર્યો હતો અને જે ગો એરના મેનેજર છે તેમને ઘેરી અને તેમની સાથે તેમને આજનું વર્તન કર્યું હતું. ત્યારે અત્યારે તો હાલ જે 25 જેટલા મુસાફરો છે તે લોકોને તેમના પૈસા છે તે પરત આપી દેવામાં આવે છે, જે ટિકિટ છે તેના પૈસા પરત આપી દેવામાં આવે છે. પરંતુ જે કલાક સુધી જ્યાં મુસાફરોનો આક્ષેપ છે કે તેમને અહીંથી અહીં તેમને ફેરવવામાં આવ્યા હતા અને તેમને ફ્લાઇટમાં લઈ જવામાં ન આવ્યા હતા, જેના કારણે આજે મુસાફરો છે તે લોકોએ એરપોર્ટ ઉપર હુબાળો કરવાની ફરજ પડી હતી. જી મિહિર, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, ઓવરબુકિંગ કરવામાં આવ્યું અને ટેક ઓફ સમયે કેટલાક મુસાફરોને આખરે જગ્યા ન મળતા તેમના ટિકિટના પૈસા પણ તેમને પરત કરી દેવામાં આવ્યા, પરંતુ અહીં મુસાફરો આ પ્રકારની સ્થિતિ સર્જાતા રજડી પડ્યા હતા, જેના કારણે ગોવાના મેનેજરે તેમને ઘેર્યો અને સમગ્ર મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો.